नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल में आपनुं स्वागत छे। आजे आपणे चेप्टर एक वास्तविक संख्याओनो अभ्यास करवानो छे। हवे खूब ज सहेलू चेप्टर छे, खास करीने रीत प्रमाणे आ चेप्टर में आपणे शीखवानुं छे। तो सौथी पहेली रीत छे नीचे आपेली संख्याओने अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शावो। હવે આપણે જે સંખ્યાઓ આપેલી છે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। મેં જુદી જુદી ત્રણ રકમ પણ લખેલી છે, પણ એ પહેલા અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ, અવયવ કોને કહેવાય એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો જોવો જોઈ અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે, તો કે હું અહીંયા अविभाज्य संख्याओनी वात करीए तो अविभाज्य संख्या एटले शुं, तो के जे संख्याने भागी ना शकाती होय एवी संख्याने अविभाज्य संख्या कहेवामां आवे छे। जो ने स्पष्ट व्याख्यायित करीए तो जे संख्याने बे ज अवयवो होय, बे थी वधु अवयवो होय नहीं। एक्जाम्पल तरीके त्रण, तो त्रण छे त्रण एने बे ज अवयवो छे, एक एक अने बीजो त्रण। कोई पण संख्याने ઓછામાં ઓછા બે અવયવો તો હોય જ, બે થી ઓછા અવયવો હોય શકે નહીં। બે અવયવો કયા કયા, તો કે એક એક અને બીજો ત્રણ। હવે અવયવ એટલે શું એ આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ, તો અવયવ કોને કહેવાય એનો આપણને ખ્યાલ છે। તો ત્રણ ના બે અવયવ એક અને ત્રણ, ત્રણ ને ભાગી શકાય એવી તમામ સંખ્યાઓને ત્રણ ના અવયવ કહેવાય। ચાલો અવયવ કોને કહેવાય આપણે સમજી લઈએ। મારે ચાર ના અવયવ લખવા છે તો ચાર ને ભાગી શકાય એવી તમામ સંખ્યાઓ, ચાર ને ભાગી શકાય એવી સંખ્યાઓની વાત કરીએ તો મેં ચોખવટ કરેલી છે કે એક છે એ બધાનો અવયવ હોય, કોઈ પણ સંખ્યાને એક વડે તો ભાગી જ શકાય, એટલે એક છે એ દરેક સંખ્યાનો અવયવ હોય। ચાર ને ભાગી શકે એવી બીજી સંખ્યા બે, ત્રણ વડે ભાગી શકાય નહીં તો ચાર વડે તો ભાગી જ શકાય। કોઈ પણ સંખ્યાને એક વડે અને તે સંખ્યા પોતે એના વડે ભાગી શકાય છે। તો ચાર ના ટોટલ કેટલા અવયવો થયા, ત્રણ। આપણે પાંચ ની વાત કરીએ તો પાંચ ના અવયવો એક, બે વડે ના ભાગી શકાય, ત્રણ વડે ના ભાગી શકાય તો પાંચ વડે, તો આ પાંચ, તો એક ને પાંચ ને બે અવયવો છે એક અને પાંચ। છ ની વાત કરીએ તો છ ને કેટલા અવયવો છે, તો કે છ ને ભાગી શકે એવી તમામ સંખ્યાઓ, એક તો દરેક નો અવયવ હોય જ, બીજું બે, ત્રણ અને છ, તો છ ના ચાર અવયવો થયા। તો આ થઈ અવયવ ની વાત। હવે ત્રણ ને બે અવયવો છે, ચાર ને ત્રણ અવયવો છે, પાંચ ને બે અવયવો છે, તો જેને બે જ અવયવો હોય એ બે અવયવો કયા કયા હોય, તો કે એક એક હોય અને બીજો તે સંખ્યા પોતે હોય। તો જે સંખ્યાને બે જ અવયવો હોય ને એ મોટા ભાગે અવિભાજ્ય સંખ્યા હોય। તો અવિભાજ્ય સંખ્યાઓનો આપણે લિસ્ટ બનાવીએ તો બે, બે ને બે જ અવયવો હોય છે, એક એક અને બે, તો બે છે યાદ રાખજો અવિભાજ્ય સંખ્યામાં આવે છે। પછી ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, આ બધી જ કેવી સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ। એક છે એક એ અપવાદ છે, એક છે અવિભાજ્યમાં પણ ના આવે અને વિભાજ્યમાં પણ ના આવે। તો આપણે જે સંખ્યાઓ આપેલી છે આ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે, એટલે કે આના અવયવ પાડવાના છે। પણ અવયવ પાડો ત્યારે એના અવયવમાં કોણ કોણ આવવું જોઈએ, તો કે બે આવે, ત્રણ આવે, પાંચ આવે, બધી જ અવિભાજ્ય સંખ્યાઓના અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની ચોખવટ મેં અહીંયા તમને કરી દીધેલી છે। તો ચાલો આપણે આગળ વધીએ। હવે અવયવ પાડતા આપણે આવડે જ છે, આપણે 140 ના અવયવ પાડવા હોય તો આપણે વિભાજ્યતાની થોડી ઘણી ચાવીઓ ખબર હોવી જોઈએ। કોઈ પણ સંખ્યાને બે વડે ક્યારે ભાગી શકાય, ત્રણ વડે, તો અહીંયા હું લખું છું બે ની ચાવી, સમજવા માટે આ તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો કે કોઈ પણ બે ની ચાવી શું છે, તો કે જે સંખ્યાનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8, જે સંખ્યાનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ સંખ્યાને બે વડે ભાગી શકાય છે। ત્રણ ની ચાવી, કોઈ પણ સંખ્યાને ત્રણ વડે ક્યારે ભાગી શકાય, એક્ઝામ્પલ તરીકે હું લખું 345, તો જે સંખ્યાના ત્રણેય અંકોનો સરવાળો
આ ત્રણેય અંકોનો સરવાળો કરું તો 4 ને 3 7, 7 ને 5 12, એટલે 3 + 4 + 5 કેટલા થાય 12. આ ત્રણેય અંકોના સરવાળો જે આવે એને જો 3 વડે ભાગી શકાય, તમે 12 ને 3 વડે ભાગો, 12 ને 3 વડે ભાગો કેટલા આવે છે 4. તો જે સંખ્યાના બધા અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય, એટલે કે 345 છે ને 3 વડે ભાગી શકાય છે. બીજો આપણે ઉદાહરણ લઈએ 752. હવે આ 3 વડે ભાગી શકાય કે નહીં તે આપણે જોવું છે. તો આપણે જોઈએ 7 ને 5 12, 12 ને 2 14, એટલે 7 + 5 + 2 = 14. હવે 14 ને 3 વડે ભાગી શકાય નહીં, 14 ભાગ્યા 3 કરો જવાબ આવે નહીં. તો 14 ને 3 વડે ના ભાગી શકાય તો 752 ને પણ 3 વડે ભાગી શકાય નહીં. એવી જ રીતે 5 ની ચાવી, તો જે સંખ્યાનો 5 ની ચાવી અહીંયા લખું છું, જે સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય, જે સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય, છેલ્લો અંક એવી જે સંખ્યા છે બરાબર, એ 5 વડે વિભાજ્ય છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે તમને જે સંખ્યા આપેલી છે ને કેટલા વડે ભાગી શકાય આપણે ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો આપણે 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું છે. તો આપણે સૌથી પહેલા 140 ના અવયવ પાડતા આવડવા જોઈએ. હવે હું 140 ના અવયવ પાડતા શીખવાડું છું. અવયવ અહીંયા દર્શાવવાની જરૂર નથી, અહીંયા અવિભાજ્ય અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની એક રીત છે, પણ અવયવ પાડતા આવડવા જોઈએ. તો અવયવ હું અહીંયા પાડી લઉં છું 140 ના. ચાલો 140 ના આપણે અવયવ પાડીએ. યાદ રાખજો, ભાગાકારની શરૂઆત 2 થી જ કરવી. પેલા 2 વડે ભાગવા, 2 એ ભાગ ના આલે તો 3 એ ભાગ આકવો, 3 એ ના આલે તો 5 એ. ચાલો 2 એ ભાગ આક્યા ને છેલ્લો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાય, 2 વડે ભાગો કેટલા આવે 70. 70 છે, પાછા 2 વડે ભાગી શકાય, 2 વડે ભાગો તો 35. હવે 35 ને 2 વડે ભાગી શકાય નહીં તો 3 એ ભાગ આકવાનો, 35 ને 3 વડે પણ ના ભાગી શકાય, શું કામે? તો સરવાળો 8 થાય, 8 3 વડે વિભાજ્ય નથી. તો 3 વડે ના ભાગ લે તો 5 એ 5, 7, 7 એકુ 7. તો 140 ના જે અવયવ પડે આવા પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો આને દર્શાવવાની રીત ટેક્સ્ટ બુકમાં દર્શાવેલી છે, તો આપણે એ રીતે જ દર્શાવશું. સૌપ્રથમ 140 દર્શાવતા ખાસ શીખજો, આ 140 જે છે એને કેટલા વડે ભાગ્યા 2 વડે. અવયવ સામે રાખશો એટલે ખ્યાલ આવશે, 140 ને 2 વડે ભાગ્યા, 2 વડે ભાગ્યા તો આવ્યા કેટલા 70. તો આ 70, આ 140 ને 2 વડે ભાગ્યા 70. હવે 70 ને કેટલા વડે ભાગ્યા? તો કે 70 ને 2 વડે ભાગ્યા, તો આ રીતે 70 ને 2 વડે ભાગ્યા, 2 વડે ભાગ્યા તો આવ્યા કેટલા 35. હવે 35 ને કેટલા વડે ભાગ્યા? તો કે 5 વડે. તો કે 35 ને 5 વડે ભાઈ ગયા, આ બાજુ લખવાના આવ્યા કેટલા? તો કે 7. 7 એકુ 7 દર્શાવવાની જરૂર નથી, છેલ્લો અવયવ 7 છે તો છેલ્લો અવયવ અહીં આવી જાય, દર્શાવવાની જરૂર નથી. આ છે અને અવયવ વૃક્ષની રીત કહેવામાં આવે છે. તો આપણે 140 ના અવયવને આ સ્વરૂપે દર્શાવવાનું. હવે છેલ્લે લખવાનું છે, તો 140 ના અવયવ લખવાના. 140 ના અવયવ આપણે જે આ છે રફકામ કરીને મેળવી લેવાનું. આ જે અવયવ આવ્યા એ લખું છું 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હજી 2 ગુણ્યા 2 એટલે એને 2 નો વર્ગ લખી શકાય, તો 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ જે થયું એ 140 ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું, અને અવયવ વૃક્ષની રીત પણ કહેવામાં આવે છે. હવે એવી જ રીતે બીજો દાખલો 156 છે. 156 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું છે. તો આપણે 156 ના અવયવ પાડતા આવડવા જોઈએ. તો ફરીથી એ જ રીતે આપણે 156 ના અવયવ અહીંયા પાડીએ. તો જોજો 156 ના હું અવયવ પાડું છું. ભાગાકાર કરતા ખાસ આવડવું જોઈએ, પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. ચાલો છેલ્લો આંકડો 6 છે એટલે 2 વડે ભાગ આવશે. ચાલો અને 2 વડે ભાગું. હવે 2 વડે ભાગું તો 2 7 14 અને 2 8 16 78. હજી બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ આવશે, 2 3 6 2 9 18. હવે 2 એ ભાગ આલશે નહીં, જો 2 એ ભાગ ના હાલતો હોય તો 3 એ ભાગ આકવો. ચાલો 3 એ ભાગ આલશે, 9 ને 3 12, અને આ તો સિમ્પલ છે, 13 39 થાય એટલે 13. 13 છે વિભાજ્ય સંખ્યા એટલે 13 એકુ
તો 156 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. અને અવયવ વૃક્ષ ની રીતે આપણે દર્શાવીએ તો અહીંયા દર્શાવ્યું તો એમ જ, પેલા 156, 156 ને કેટલા વડે ભાગ્યા? તો કે 156 ને ભાગ્યા 2 વડે. 2 વડે ભાગવાથી આવ્યા કેટલા? તો કે 78 આવ્યા. તો એ લખવાના. ચાલો હવે 78 ને કેટલા વડે ભાગી શકાય? તો કે 2 વડે. 2 વડે ભાગવાથી આવ્યા કેટલા? તો કે 39. હવે આ 39 ને કેટલા વડે ભાગ્યા? 3 વડે. તો આ 3 વડે આવ્યા કેટલા? 13. 13 એકુ 13 આવી ગયા છે, બધા જ અવયવ આવી ગયા છે. અહીંયા જે અવયવો દર્શાવ્યા છે એ બધા આવી ગયા, 2 2 3 અને 13. નીચે આને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું પણ છે. તો આ 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ લખાય, તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ જે છે 156 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે. હવે એવી જ રીતે આપણે 3825 છે એને પણ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. તો ચાલો હું અહીંયા લખું છું 3825 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. તો સૌ પ્રથમ 3825 ના અવયવ પાડવા પડે. ચાલો 3825 છે આપણે અવયવ પાડીએ. તો જોવો જોઈએ, બે ભાગ આવશે તો કે બે ભાગ નહીં આવે. શું કામ? તો કે છેલ્લો આંકડો છે કેવો છે? 5, જેનો છેલ્લો અંક 0 2 4 6 કે 8 હોય એ જ બે વડે વિભાજ્ય હોય. તો ચાલો બે ભાગ ને આવે તો ત્રણે જોવાનું, સીધું પાંચે ભાગ આંકવાનો નથી, ત્રણે હાલતો હોય તો આંકવાનો છે. તો ચાલો ત્રણે ભાગ આલે કે એના માટે સરવાળો કરવો પડે. 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18. તો આનો સરવાળો 18 થાય છે, 18 ત્રણ વડે વિભાજ્ય છે તો ત્રણે ભાગ આવશે. તો ચાલો આને ત્રણ વડે ભાગી શકાય છે. 3 એકુ 3, 3 2 6, 2 વધ્યા 3 7 21 અને 3 5 15. ફરીથી 3 એકુ 3, 8 છે તો 3 2 6, 2 વધ્યા એટલે 22 થઈ ગયા. 3 7 21, 1 વધ્યા 3 5 ને 15. હજી ત્રણે ભાગ આવતો હોય તો જોવાનું, 2 ને 1 3, 3 ને 7 10, 10 ને 5 15. સરવાળો છે 15 આવ્યો એટલે 3 વડે ભાગ હાલશે તો પાછો આંકવાનો, 3 4 12, 3 2 6, 3 5 15. ચાલો હવે 425, હજી ત્રણે ભાગ હાલે છે કે નહીં જોઈએ. તો 4 ને 2 6, 6 ને 5 11, ત્રણે ભાગ હાલશે નહીં કારણ કે સરવાળો 11 આવ્યો, 11 છે એ 3 વડે વિભાજ્ય નથી. તો 5 આંકવાનો, છેલ્લો આંક 5 છે એટલે 5 તો ભાગ હાલશે જ. ચાલો 5 8 40, 2 વધ્યા 2 વધ્યા એટલે 25 થઈ ગયા. તો 25 25 25, 85, હજી 5 ભાગ આવશે, 17 50 85, અને હવે 17 એકુ 17. ચાલો તો આ પડી ગયા 3825 ના અવયવ. હવે આને આપણે અવયવ વૃક્ષ ની રીતે દર્શાવીને પછી અવયવ સ્વરૂપે દર્શાવી દેશું. તો ચાલો આપણે દર્શાવીએ 3825. 3825 છે ને કેટલા વડે ભાગ આયકો? તો 3 વડે. 3 વડે ભાગ આયકો તો આયવા કેટલા? 1275. 1275 છે ને પાછા 3 વડે ભાગ્યા હતા, 3 વડે ભાગવાથી આયવા હતા કેટલા? 425. 425 જે છે એને આપણે 5 વડે ભાગ્યા હતા, 5 વડે ભાગવાથી આયવા હતા કેટલા? 85. 85 ને આપણે 5 વડે ભાગ્યા હતા, આવ્યા હતા 17. તો આ જે છે એ 3825 ને આપણે અવયવ વૃક્ષ ની રીતે દર્શાવ્યા. આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે એટલે નીચે લખવું ખાસ પડે કે 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 3 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ ગુણ્યા 17. તો આ જે હતું એ કોઈ પણ સંખ્યાને આપેલી સંખ્યા જે છે ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની રીત હતી. ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવામાં આવે છે શીખવાડ્યું છે. 2 3 અને 5 ની ચાવીઓ જે છે કે કોઈ સંખ્યાને 2 વડે, કઈ સંખ્યાને 3 વડે અને કઈ સંખ્યાને 5 વડે ભાગી શકાય એ ખાસ યાદ રાખજો.